નમસ્કાર મિત્રો આની પહેલાના લેક્ચરમાં વાર્ષિક હિસાબની અંદર આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાનો નમૂનો ભણ્યા હવે ત્યાર પછી આપણે આજે નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો ભણવાનો છે મિત્રો ધોરણ અગિયારમાં આ ખાતું આપણે તૈયાર કરવાનું નહોતું આવતું કારણ કે આ ખાતું ભાગીદારો અને પેઢીને લગતું ખાતું છે અગિયારમાં ધોરણમાં એક જ વેપારી હતો એકાકે વેપારી એટલે એક જ ની મૂડી એક જ નો ઉપાડ એટલે આપણે મૂડી અને ઉપાડ જે છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવી દેતા હતા પરંતુ આજે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં એક કરતાં વધારે ભાગીદાર હોય એટલે ભાગીદારોના પેઢી સાથેના વ્યવહારો નોંધવા માટે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરીએ છીએ યાદ રાખો નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે એટલે સપોઝ ભાગીદારોને લગતી કોઈ વિગત ન હોય અને તમે નફા નુકસાન ખાતું તૈયાર કરી ત્યાંથી જ નફો વહેંચી દો તો ચાલે તો હેડિંગ જોઈ લઈએ ખાલી જગ્યા પેઢીનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું તો અહીંયા પણ પૂરા થતા વર્ષનું આવશે નફા નુકસાન ફાળવણી ખાતું ઉધાર અને જમા ખાતું છે એટલે બે બાજુ વિગત રકમ રૂપિયા વિગત રકમ રૂપિયા હવે નફા નુકસાન ખાતે જે ચોખ્ખો નફો આવે એ આપણે જમા બાજુ દર્શાવીશું ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા અને જે ચોખ્ખી ખોટ છે એ આપણે ઉધાર બાજુ બેમાંથી એક હશે નફો હોય તો જમા બાજુ ખોટ હોય તો ઉધાર બાજુ અહીંયા ડાબી બાજુ ભાગીદારોની મૂડી પર વ્યાજ ભાગીદાર પેઢીને મૂડી આપે તો પેઢી ભાગીદારને મૂડી પરનું વ્યાજ આપે તો ભાગીદારનો મૂડી પર વ્યાજ એ એ ભાગીદાર અને બી ભાગીદાર બંનેનો સરવાળો કરી અને અહીંયા બહાર મૂકી દઈશું ત્યાર પછી જો ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી હોય તો જમા બાકીનું વ્યાજ પણ અહીંયા આવશે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ મૂડી પરનું વ્યાજ જમા બાકીનું વ્યાજ પછી ભાગીદારોને આપવાના થતાં પગાર બોનસ કમિશન કે મહેનતાણું અને જો હવાલામાં કીધું હોય કે વહેંચણી પાત્ર નફાની અમુક ટકા રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે તો સામાન્ય અનામત ખાતે રકમ નફામાંથી અલગ ફાળવશું ત્યાર પછી જે રકમ વધે એ વહેંચણી પાત્ર નફો થાય એટલે ભાગીદારો પોતાના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં વહેંચી લે છે હવે ભાગીદારો પોતાના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં વેચી લે છે એટલે એ મૂડી અને ચાલુ ખાતે લઈ જવામાં આવે તો બરાબર યાદ રાખો ઉધાર બાજુ ભાગીદારોને આપવાની બધી જ રકમ આવશે ભાગીદારોનું મૂડી પરનું વ્યાજ ભાગીદારોના ચાલુ ખાતાનું વ્યાજ આ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અહીંયા આવશે જ્યારે ઉધાર બાકીનું વ્યાજ જમણી બાજુ આવશે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે આ પેઢીનું ખાતું છે પેઢી માટે ખર્ચ હોવાથી ઉધાર બાજુ આવશે એમ મૂડી પર વ્યાજ પણ પેઢી માટે ખર્ચ છે એટલે ઉધાર બાજુ આવશે ભાગીદારોને જે કાંઈ રકમ આપવાની થાય છે એ બધી ઉધાર બાજુ આવશે જેમ કે ભાગીદારોનું મૂડી પરનું વ્યાજ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદારોના પગાર બોનસ કમિશન કે મહેનતાણું અને રકમ જો કીધી હોય તો સામાન્ય ના મળે અહીંયા જે નફો આવ્યો એ વહેંચણી પાત્ર નફો આવ્યો આ વહેંચણી પાત્ર જે નફો છે એ આપણે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે જમા બાજુ ઉપાડ પર વ્યાજ ભાગીદાર ઉપાડ કરે તો વર્ષના અંતે પેઢી ઉપાડ ઉપર વ્યાજ લે તો ભાગીદારના ઉપાડ ઉપર વ્યાજ પછી ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ અહીંયા જો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે પણ ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે આવક છે એટલે એ જમા બાજુ આવશે ત્યાર પછી વહેંચણી પાત્ર ખોટ જો ઉધાર બાજુનો સરવાળો વધે ડિફરન્સ જમા બાજુ આવે તો એને આપણે વહેંચણી પાત્ર ખોટ કહેશું એ મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે અસ્થિર મૂડી ખાતા હોય તો મૂડી ખાતે આવશે અને સ્થિર મૂડી ખાતા હોય તો ચાલુ ખાતે તો જમા બાજુ ફરી વાર નફો નફા નુકસાન લાવ્યા ઉપાડ પર વ્યાજ ચાલુ ખાતાની ઉધાર બાકીનો વ્યાજ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ચોખ્ખી વેચણી પાત્ર ખોટલી અહીંયા આપણું નફા નુકસાન ફાળવણી ખાતું જે છે એ પૂરું થાય છે ત્યાર પછી આપણે નફા નુકસાન ફાળવણી ખાતા પછી નેક્સ્ટ જોઈએ તો નફા નુકસાન ફાળવણી ખાતા પછી આવશે ભાગીદારોનું પેઢીનું પાકું સરવૈયું ઓકે તો અહીંયા હવે ભાગીદારી પેઢીના પાકા સરવૈયાનો નમૂનો આપેલો છે તો અહીંયા જોઈએ આપણે અગિયારમાં ધોરણમાં પાકું સરવૈયું છે એ જ પાકું સરવ્યું છે ફક્ત થોડો ફેરફાર આવશે અહીંયા મૂડી અને ચાલુ ખાતા એક કરતા વધારે સૌથી પહેલા ખાલી જગ્યા તારીખ ખાલી જગ્યા પહેલા મૂડી દેવા બાજુ મૂડી દેવા બાજુ હશે મૂડી અને બાહ્ય દેવા તો સૌથી પહેલા સ્થિર કે કાયમી મૂડી ખાતા ભાગીદાર એ અને ભાગીદાર બી ના જે આપણે મૂડી ખાતેથી લાવશું ત્યાર પછી ચાલુ ખાતાની જો જમા બાકી હોય જો ભાગીદારો સ્થિર મૂડી પ્રથા અપનાવતા હોય અને ચાલુ ખાતાની જમા બાકી હોય તો એ મૂડી દેવા બાજુ દર્શાવાય છે એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ચાલુ ખાતાની જમા બાકી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવે અથવા કઈ બાજુ દર્શાવાય છે તો ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય છે ત્યાર પછી અનામતો અનામતો જે આપણે હમણાં નફા નુકસાન ફાળવણી ખાતેથી ફાળવણી કરી એ સામાન્ય અનામત પછી જો મૂડી અનામત હોય તો અથવા અન્ય અનામત તો મૂડીની એક્ઝેક્ટ નીચે અનામત આવશે પછી બિનચાલુ જવાબદારી હોય એટલે કે લાંબા ગાળાના દેવા તો કોઈ બેંક પાસેથી આપણે લોન લીધી હોય તો એ આપણું લાંબા ગાળાનું દેવું છે તો અહીંયા દર્શાવા છે મૂડી દેવા બાજુ અન્ય નાણાકીય સંસ્થા પાસેથી ઉછીની લીધેલી લોન હોય તો એ પણ લાંબા ગાળાના દેવા તરીકે અહીંયા દર્શાવા છે મિત્રો પાસેથી આપણે એક વર્ષ કરતાં વધારે સમયગાળા માટે લોન લીધી હોય તો એ બિનચાલુ જવાબદારીમાં અને ભાગીદારે પેઢીને આપેલી લોન તો એ પેઢી માટે દેવું છે જેના ઉપર આપણે વાર્ષિક છ ટકા વ્યાજ ચૂકવીએ છીએ ભાગીદારની લોન પણ બિન ચાલુ જવાબદારી તળે દર્શાવવા છે ત્યાર પછી છે ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારી એટલે એક વર્ષ કે તેનાથી ઓછા સમયગાળા માટે ચૂકવવાની થતી રકમ તો પહેલું છે બેંક ઓવરડ્રાફ્ટ એ ચાલુ જવાબદારીમાં આવશે પરચુરણ લેણદારો આપણે જેમની પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે અને ચૂકવવા પાત્ર રકમ એટલે લેણદારો દેવી હુંડીઓ ચૂકવવાના બાકી ખર્ચા જેમાં ચૂકવવાનો બાકી ભાડું ચૂકવવાનો બાકી પગાર ચૂકવવાની બાકી દલાલી વગેરે જેવા ખર્ચાઓ ચૂકવવાના બાકી છે ચાલુ જવાબદારી છે અગાઉથી મળેલ આવક કોઈ આવક અગાઉથી મળી ગયો મળેલ ભાડું અગાઉથી મળેલ દલાલી અગાઉથી મળેલ કમિશન વગેરે વગેરે અગાઉથી મળેલ આવક પણ આપણું ચાલુ જવાબદારી કહેવાશે ચાલુ દેવા કહેવા છે સરકારને ચૂકવવાના કરવેરાની જોગવાઈ છે પ્રોવિડન્ટ ફંડ અને ભાગીદારની લોનનું બાકી વ્યાજ તો અહીંયા મૂડી દેવા બાજુ સ્થિર મૂડી ખાતા ચાલુ ખાતા પણ જમા બાકી અનામતો બિનચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારીઓ હવે મિલકત લેણા બાજુ સૌથી પહેલું આવશે ચાલુ મિલકત સોરી

પટ્ટે રાખેલ મિલકતો વાહનો યંત્રો ફર્નિચર ફિટિંગ્સ આ દ્રશ્ય કાયમી મિલકત છે જે ધંધાને લાંબા સમય માટે ઉપયોગમાં આવે હવે અદ્રશ્ય મિલકત પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઈટ અને પાઘડી એ બિનચાલુ મિલકતો છે કાયમી છે પણ અદ્રશ્ય છે જેને જોઈ શકાતી નથી સ્પર્શી શકાતી નથી ત્યાર પછી હેડિંગ આવે રોકાણો કોઈ પણ સરકારી જામીનગીરીમાં રોકાણ હોય પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ હોય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હોય કોઈ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ હોય તમામ પ્રકારના રોકાણો રોકાણોના હેડિંગ નીચે આવશે મિત્રો રોકાણો પણ એક પ્રકારની મિલકત છે હવે અન્ય બિનચાલુ મિલકતો જેમાં પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે કે એક વર્ષ કરતાં વધારે સમયગાળા માટે આપણે કોઈ ખર્ચ કર્યો હોય તો એને આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ કહીએ છીએ જેને એક વર્ષમાં ન માંડી વાળતા ક્રમશઃ માંડી વાળે ચાલુ મિલકતોમાં આવશે આખર સ્ટોક ત્યાર પછી પરચુરણ દેવાદારો રોકડ સિલક બેંક સિલક મળવાની બાકી આવક ત્યાર પછી અગાઉથી ચૂકવેલા જે કાંઈ ખર્ચાઓ છે એ અને ચાલુ ખાતાની જમા બાકી અહીં આવશે પણ જો કોઈ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એ મિલકત લેણા બાજુ આવે છે તો પાછો એક માર્કનો પ્રશ્ન પૂછાય ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવે છે અહીંયા પણ ઉધાર બાકી હોય તો એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય છે તો આ બરાબર યાદ રાખવાનું છે ત્યાર પછી હવે આપણે જોઈએ કે વાર્ષિક હિસાબો નો દાખલો ગણતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશું આપણે તો સૌપ્રથમ વાર્ષિક હિસાબની રકમમાં આપણને બે બાબત આપી છે એક તો વેપાર ખાતું સોરી કાચું સરવૈય આપ્યું છે અને બીજો હવાલા આપ્યા છે તો સૌ પ્રથમ કાચા સરવૈયાનો અભ્યાસ કરી લો અને એના ઉપરથી નક્કી કરો કે વેપાર ખાતું તૈયાર કરવાનું છે કે નહીં વેપારી પેઢી વેપાર ખાતું તૈયાર કરે છે બરાબર છે બીજું કે ઘણીવાર કાચા સરવૈયામાં વેપાર ખાતું આપી દીધું હોય એટલે કે કાચો નફો કાચી ખોટ અથવા તો વેપાર ખાતું આપી દીધું હોય અને જો વેપાર ખાતું આપી દીધું હોય અને કોઈ હવાલો વેપાર ખાતાને અસર કરતો ન હોય તો વેપાર ખાતું તૈયાર ન કરવું પડે પણ કોઈ હવાલો વેપાર ખાતાને અસર કરતો હોય તો આપણે સુધારેલું વેપાર ખાતું તૈયાર કરવું પડે ફરીવાર કાચા સરવૈયામાં વેપાર ખાતું આપી દીધું હોય અને કોઈ હવાલો બરાબર યાદ રાખો વેપાર ખાતાને અસર કરતો હોય તો આપણે સુધારેલું વેપાર ખાતું તૈયાર એટલે કે સુધારેલો કાચો નફો અથવા તો કાચી ખોટ શોધવી પડે બીજું હવાલાઓ બરાબર વાંચી જાઓ કઈ કઈ બાબત ઉપર અસર કરે છે દાખલા તરીકે ખરીદી ઉપર અસર કરતો હવાલો એ લેણદારો ઉપર પણ અસર કરી શકે અને વેચાણ ઉપર અસર કરતો હવાલો દેવાદારો ઉપર પણ અસર કરી શકે તો એની એક કરતાં વધુ અસર જે છે એ તપાસો હવાલાઓની બે કે વધુ અસર આપો એટલે હવાલામાં ઓછામાં ઓછી બે અસર થાય વધુમાં વધુ થઈ શકે ત્રણ ચાર અસર અને કાચા સરવૈયામાં જે બાબતો આપેલી છે ગુપ્ત હવાલા સિવાય એની એક અસર યોગ્ય સ્થાને આપો વેપાર ખાતે નફા નુકસાન ખાતે ફાળવણી ખાતે મૂડી ખાતે કે પછી પાકા સરવૈયામાં ત્યાર પછી જો દાખલામાં મૂડી ખાતાની સાથે ચાલુ ખાતા પણ આપેલા હોય એટલે કે અ બ ભાગીદાર છે તેના મૂડી ખાતા એ આપ્યા હોય અને ચાલુ ખાતા એ સમજી લેવું કે ભાગીદારો સ્થિર મૂડી પ્રથા અપનાવે છે તો તેવા સંજોગોમાં મૂડી ખાતા ન બનાવતા ચાલુ ખાતા બનાવવા પડે બરાબર છે મૂડી ખાતા ન બનાવતા ચાલુ ખાતા પણ બનાવવા પડે ખરીદી કે ખરીદ પરત છે એ લેણદારોને અસર કરશે વેચાણ કે વેચાણ પરત છે એ દેવાદારોને અસર કરશે ખરીદી વધે તો લેણદારો વધે ખરીદી ઘટે તો લેણદારો ઘટે બરોબર છે તો આ રીતે ખરીદી લેણદારોને અસર કરશે અને વેચાણ જે છે એ દેવાદારોને અસર કરશે પછી એક નિયમ એવો યાદ રાખો હવાલામાં કે ચૂકવવાનું કે મળવાનું બાકી જેટલું બાકી બાકી હોય એ બધું પ્લસ થાય એટલે કે ઉમેરાય અને અગાઉથી ચૂકવેલ હોય અગાઉથી મળેલ હોય એવું અગાઉથી અગાઉથી જે શબ્દ છે એ અગાઉથી અગાઉથી માઇનસ થાય બરાબર છે આખર સ્ટોક આખર સ્ટોક જો કાચા સરવૈયામાં આપ્યો હોય તો એની એક જ અસર થાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પણ જો આખર સ્ટોક હવાલામાં આપ્યો હોય તો એની એક અસર વેપાર ખાતાની જમા બાજુ થાય અને બીજું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તો બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ થાય સોરી એક અસર વેપાર ખાતાની જમા બાજુ થાય અને બીજી અસર થાય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તો આટલી બાબતો છે એ આપણે યાદ રાખી લેવાની છે અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર એક શરૂ કરીશું વાર્ષિક હિસાબનો દાખલો જે હવાલા સાથે આપણે શીખીશું ત્યાં સુધી તૈયારી કરજો આવજો